જંગલ છે તો એક ભૂખ્યો ને તરસ શિયાળ જે છે જાય છે તો ભૂખ અને તરસ લાગે તો એને શું જોવા મળે છે વેલાઓ જે છે દ્રાક્ષ ના વેલાઓ જોવા મળે છે તો તરત એના મુખમાં પાણી આવે છે ને દ્રાક્ષ લાવવા માટે શું કરે છે કૂદકા મારે છે પણ દ્રાક્ષ ને જે છે પોચી શકતું નથી દ્રાક્ષ એ મેળવી શકતું નથી એટલે એને ખૂબ જ થાક લાગે છે પરસેવો વળે છે અને અંતે શું કહે છે કે દ્રાક્ષ ખાટી છે એવું કહીને ચાલી જાય છે તો આજે છે આપણે જોવાના છીએ આ ચેપ્ટર નો માં આમલમ દ્રાક્ષા ફલમ એની પહેલા આપણે શબ્દની સમજૂતી મેળવી લઈએ ત્યારબાદ આપણે પાઠ જે છે સમજી અને ત્યારબાદ અહીંયા જે થોડા પ્રશ્નો પહેલા છે તો એ આપણે સમજીશું જોઈએ પહેલા પીપાસા એટલે તરસ બુભુક્ષા તો બુક દક્ષિણ તો હતો જમણી તરફ અગ્રત હતો આગળ પૃષ્ઠત હતો પાછળ સ્વેદર જાયતે એટલે પરસેવો થાય છે શ્રાંત એટલે થાકેલો ત્યાર પછી જોઈએ લતાસુ એટલે વેલા ઉપર કથયતિ તો કહે છે ઇતિ એવમ તો આ પ્રમાણે એટલે એમાં બે શબ્દો જે છે ઇતિ પ્લસ એવમ પલાયતે તો નાસી જાય છે ચલો બાળ મિત્રો તમે પણ તમારી પાઠ્યપુસ્તક સાથે રાખો ને જોતા જાઓ કે અહીંયા શું કીધું છે એક શૃગાલહ એક શિયાળ છે એક શૃગાલહ વનમ ગચ્છતિ એક શિયાળ જંગલમાં જાય છે સહ વનમ ગચ્છતિ તે જંગલમાં જાય છે પીપાસા તસ્ય બુભુક્ષા તેને પીપાસા એટલે તરસ અને બુભુક્ષ એટલે ભૂખ લાગે છે પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ પીપાસયા એટલે ભૂખ ને લીધે તો તરસ ને લીધે સોરી અને બુભુક્ષયા એટલે ભૂખ ને લીધે તે તરસ ને લીધે અને ભૂખ ને લીધે તે સહ વનમ ગચ્છતિ તે જંગલમાં જાય છે શા માટે જાય છે તો કે તેને તરસ અને ભૂખ લાગી છે કેમ ચ કરોતિ સ કેમ ચ કરોતિ અને તે શું કરે છે અને તે શું કરે છે વામતઃ પશ્યતિ વામતઃ એટલે ડાબી બાજુ જુએ છે દક્ષિણતઃ પશ્યતિ તે જમણી બાજુ જુએ છે અગ્રતઃ પશ્યતિ તે આગળ જુએ છે પૃષ્ઠતઃ પશ્યતિ એટલે તે પાછળ જુએ છે સ્વેદઃ જાયતે તૃષા જાયતે સ્વેદઃ જાયતે મતલબ તો કે તેને પરસેવો થાય છે તેને થાક લાગે છે ઇતઃ ગચ્છતિ આ બાજુ જાય છે કિમપી ન લભતે કિમ પ્લસ અપી જે છે એ શબ્દથી બન્યું છે કિમપી એટલે કઈ પણ તે કઈ મેળવતું નથી અથવા તેને મળતું નથી તતઃ ગચ્છતિ તે પેલી બાજુ જાય છે કિમપી ન લભતે કઈ પણ મળતું નથી શ્રાંતે જાય તે ખિન્ન જાય તે શ્રાંત એટલે તે થાકી જાય છે ખિન્ન જાય તે એટલે તે દુઃખી થઈ જાય છે કિમ ચ પશ્યતિ તસ્ત્ર કિમ ચ પશ્યતિ તે શું જુએ છે શું જુએ છે પશ્યતિ દ્રાક્ષા ફલમ તે દ્રાક્ષને જુએ છે સોરી પશ્યતિ દ્રાક્ષા લતા તે દ્રાક્ષના વેલાઓને જુએ છે સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ તે દ્રાક્ષના ફળને જુએ છે ઉપરી ઉપરી લતાસુ દ્રશ્યતે ચ તત ફલમ વેલાઓ ઉપર અને ઉપર તે દ્રાક્ષને જુએ છે કોણ તો કે શિયાળ હવે જુઓ શું કરે છે અનુક્ષણમ તન્મુખે રસ જાય તે તરત જ તેના મુખમાં પાણી આવે છે કેમ ચ કરોતી સ કેમ ચ કરોતી અને તે શું કરે છે શું કરે છે એકવારમ ઉત્પતતી એકવાર કૂદે છે દ્વિવારમ ઉત્પતતી બીજી વાર કૂદે છે ત્રિવારમ ઉત્પતતી ત્રીજી વાર કૂદે છે પુનઃ પુનઃ ઉત્પતતી તે ફરી ફરી કૂદકા મારે છે અથવા તો તે વારંવાર કૂદકા મારે છે શા માટે તો કે દ્રાક્ષ લેવા માટે શ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે તેને પરસેવો થાય છે તેને થાક લાગે છે લભતેને દ્રાક્ષા ફલમ તેને દ્રાક્ષ મળતી નથી કિમ ચ કથયતિ સ કિમ ચ કથયતિ હવે જુઓ દ્રાક્ષ ન મળવાના લીધે શિયાળે શું કર્યું કિમ ચ કથયતિ સ કિમ ચ કથયતિ અને તે શું કહે છે શું કહે છે આમલમ દ્રાક્ષા ફલમ દ્રાક્ષ ખાટી છે શું કીધું તો કે પોતાને દ્રાક્ષ ન મળી તે માટે તે શું કહે છે તો કે દ્રાક્ષ ખાટી છે ઇત્યેવમ કથયતિ પલાયતે ઇત્યેવમ કથયતિ પલાયતે તે આ પ્રમાણે કહે છે અને નાસી જાય છે તો જોયું બાળ મિત્રો અહીંયા જે છે આ ખાટી દ્રાક્ષ જે છે તો કે એક વાર્તા આપવામાં
આવી છે કે શિયાળ થી જે છે એ દ્રાક્ષ જે છે તો મેળવી શકતો નથી તો એ શું કહે છે દ્રાક્ષ ખાટી છે જોઈએ હવે બાળ મિત્રો અહીંયા જે પ્રશ્ન આપેલા છે શૃગાલઃ કુત્ર ગચ્છતિ એવું તમને જે છે બરાબર તો એ પૂછશે તો તમારે શું લખવાનું છે તો કે શૃગાલઃ કુત્ર ગચ્છતિ તો કે શૃગાલઃ ક્યાં જાય છે જવાબ છે સંસ્કૃતમાં શૃગાલઃ વનમ ગચ્છતિ શિયાળ જંગલમાં જાય છે બીજું જોઈએ શૃગાલઃ કિમ પશ્યતિ શિયાળ શું જુએ છે એનો જવાબ છે શૃગાલઃ દ્રાક્ષા ફલમ પશ્યતિ બરાબર શૃગાલ શિયાળ જે છે દ્રાક્ષને જુએ છે ત્રીજું છે દ્રાક્ષા ફલમ દ્રષ્ટ્વા શૃગાલઃ કિમ કરોતિ તો એનો શું ઉત્તર આવશે તો કે શૃગાલઃ ઉત્પતતિ એટલે કે દ્રાક્ષને જોઈ અને શિયાળ શું કરે છે તો કે શૃગાલઃ ઉત્પતતિ શિયાળ કુદકા મારે છે ઉત્પતતિ એટલે કુદકા મારે છે બરાબર તો તમને આ જે છે પ્રશ્નોના જવાબ પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે તો બાળ મિત્રો અહીંયા આમલમ દ્રાક્ષા ફલમ જે છે સરસ મજાની વાર્તા આપવામાં આવી છે તો આશા રાખું છું કે તમને લોકોને સરસથી આવડી ગયું હશે બરાબર ચલો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળી